जय हिंद दोस्तों। SBI द्वारा SBI ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર FPI ક્લર્ક ની 5000 નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે। વિડિયોમાં હું તમને જણાવીશ કયા કયા સર્કલમાં કેટલી કેટલી વેકેન્સીઝ છે, વય મર્યાદા શું છે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, આ ઉપરાંત ઇમ્પોર્ટન્ટ એક્ઝામ માટેની ડેટ્સ કઈ કઈ છે અને એક્ઝામનો સિલેબસ શું છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર એસોસિએટ અર્થાત કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ, એને જ આપણે કહીએ છીએ ક્લર્ક। તો આ ક્લર્કની 5000 વેકેન્સી SBI દ્વારા ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવી છે। આ અંતર્ગત એક્ઝામ જે છે બે પાર્ટમાં યોજાશે। પહેલા આવશે પ્રિલિમિનરી એક્ઝામ, પછી આવશે મેઇન્સ એક્ઝામ। તો SBI દ્વારા પ્રિલિમિનરી એક્ઝામ માટે ટેન્ટેટિવલી મંથ આપવામાં આવે છે જૂન 2021, એટલે કે સંભવત મહિનો જૂન 2021 પરીક્ષાનો પ્રિલિમિનરી એક્ઝામ માટે આપવામાં આવ્યો છે। આ ઉપરાંત મેઇન્સ એટલે કે મુખ્ય પરીક્ષા માટે તારીખ પણ આપી દેવામાં આવી છે 31/7/2021। તો અહીંયા આપણે વાત કરીએ છીએ જુનિયર એસોસિએટ SBI ક્લર્કની, હવે વાત કરીએ સર્કલની। તો અલગ અલગ સર્કલ જે છે અહીંયા ડિવાઈડ કરી દેવામાં છે, ટોટલ 18 સર્કલ છે, જેમાં માત્ર વાત કરીએ અમદાવાદ સર્કલ, અમદાવાદની અંદર પણ ગુજરાત। તો હવે ગુજરાત સર્કલ જે છે તેની અંદર અહીંયા કેટેગરી વાઇઝ બ્રેકઅપ તમે જોઈ શકો છો। ટોટલ 902 જગ્યા માટે SBI ક્લર્કની હાલમાં વેકેન્સી જાહેર કરવામાં આવી છે, વાત કરી માત્ર ગુજરાત સર્કલની। અલગ અલગ સ્ટેટ વાઇઝ, લેંગ્વેજ વાઇઝ સર્કલ અને વેકેન્સીની સીટ તમે જોઈ શકો છો। 4915 જે છે વેકેન્સી છે અને ટોટલ જ્યારે ગ્રાન્ડ ટોટલ કરી છે ત્યારે આપણને મળે છે 5000, 5000 વેકેન્સી SBI ક્લર્કની જાહેર કરવામાં આવી છે। વાત કરીએ એલિજિબિલિટી ક્રાઇટેરિયાની, તો કોઈ પણ ફિલ્ડમાં ગ્રેજ્યુએટ હોય, કોઈ પણ શાખામાં સ્નાતક હોય તેવા ઉમેદવાર આ પરીક્ષા માટે અપ્લાય કરી શકે છે। સાથે સાથે ફાઇનલ ઇયર અથવા ફાઇનલ સેમેસ્ટરમાં હોય તેવા ઉમેદવાર પણ આ એક્ઝામ માટે અપ્લાય કરી શકે છે। એજ લિમિટની વાત કરીએ વય મર્યાદાની, તો એના માટે પણ ડેટ્સ આપી દેવામાં આવી છે, અર્થાત 1993 લઈને 2001 વચ્ચે જન્મ ઉમેદવારોનો થયો હોય માત્ર તે જ ઉમેદવારો આ એક્ઝામ માટે અપ્લાય કરી શકશે। અર્થાત 20-28 એજ જે કેન્ડિડેટ્સ ધરાવે છે તે જ આ એક્ઝામ માટે અપ્લાય કરી શકશે। આ ઉપરાંત એજ રિલેક્સેશન માટે અહીંયા એક અલગથી ટેબલ આપવામાં આવ્યું છે। વાત કરીએ પ્રિલિમિનરી એક્ઝામના સિલેબસની, તો 3 સબ્જેક્ટ રહેશે, ઇંગ્લિશ, મેથ્સ અને રિઝનિંગ। ઇંગ્લિશના 30 રહેશે 30 માર્ક્સના, પછી મેથ્સ અને રિઝનિંગ બંનેના 35 ક્વેશ્ચન રહેશે 35 માર્ક્સના, અને ટોટલ ટાઈમ જે છે એ મળશે 1 આવરનો, રાઈટ? તો 100 ક્વેશ્ચન આવશે, 100 માર્કના ક્વેશ્ચન હશે અને એના માટે ટોટલ ટાઈમિંગ હશે 60 મિનિટ, એટલે કે 1 આવર। આ ઉપરાંત અહીંયા કોઈ પણ સેક્શનલ કટ ઓફ આપવામાં આવ્યું નથી, એટલે કે કોઈ પણ સેક્શનમાં મિનિમમ માર્ક્સ લાવવા ફરજિયાત નથી। જનરલી IBPSની ઘણી બધી એક્ઝામમાં સેક્શનલ કટ ઓફ હોય છે, પરંતુ SBI ક્લર્ક જે છે તેમાં સેક્શનલ કટ ઓફ નહીં હોય। વાત કરીએ પ્રિલિમિનરી એક્ઝામની, પછી અહીંયા મેઇન્સ એક્ઝામની માહિતી આપવામાં આવી છે। અહીંયા પે સ્કેલની માહિતી આપવામાં આવી છે, સ્ટાર્ટિંગ બેઝિક પે જે છે 1900 રૂપિયા છે, 1900 રૂપિયા જે છે બેઝિક પે SBI ક્લર્કનું છે। આ ઉપરાંત અન્ય માહિતી જે છે તેના માટે આ ઓફિશિયલ નોટિફિકેશનની PDF તમે નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો, અને અહીંયા આ લિંક આપી છે, આ લિંક પર જઈને તમે અપ્લાય કરી શકશો। આવતીકાલથી ફોર્મ માટે અપ્લાય કરવાનું શરૂ થઈ જશે। અપ્લાય કરવા માટેની લાસ્ટ ડેટ 17 મે 2021 છે। આ ઉપરાંત અન્ય ક્વેરીઝ માટે તમે નીચે આપેલ નંબર પર આ વર્કિંગ ડેઝની અંદર કોલ કરી શકો છો।